वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथावार्ता सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પુર નવમું તરંગ સાતમું ભગવાન શ્રીહરિ ઉંટવાડા વિગેરે ગામમાંથી પસાર થઈ બુધિજ ગામમાં પધારશે। આ પ્રસંગનું વર્ણન આ તરંગમાં આધારાનંદ સ્વામી કરી રહ્યા છે। पोर एक रहे दिन जब श्री हरि भये तियार, नृपति भये तियार सब संग चले तेही वार। पोर एक रहे दिन जब श्री हरि भये तियार, नृपति भये तियार सब संग चले ते ही वार। दुरीजन जोई प्रताप अति, केवी सरस मजानी वात चाली रही छे। भगवान श्रीहरि दिवस एक प्रहर बाकी हतो त्यारे तैयार थया, दरबारो पण साथे तैयार थया, ते समये संघाव्यो ते पण साथे चाल्यो। પૂર્વ પ્રસંગ થોડો યાદ કરી લઈએ। શ્રીજી મહારાજ વડતાલમાં ખૂબ મોટો સમયો કરી સંતો ભક્તોને મહાસુખ આપી વડતાલથી વિદાય લઈ રહ્યા છે। ભગવાન શ્રીહરિ મેહળા પધાર્યા, ત્યાંથી અલગ અલગ ગામોમાં પીપળાવ વગેરે થઈ મહારાજ નાર પધાર્યા છે। નાર ગામની ભાગોળમાં મહારાજે ઉતારો કર્યો છે। ગામના નર અને નારી દર્શન કરવા માટે ઉમટ્યા છે। હવે આધારાનંદ સ્વામીએ નાની નોંધ લખી, અરુચિવાળા હતા ને એ આવ્યા ખરા પણ દૂર રહ્યા, રુચિવાળા હતા ને એ આવ્યા અને પ્રભુના દર્શન કર્યા, એ પ્રસંગ ચાલે છે। જીવનમાં આ બે વિચારધારા સમજવા જેવી છે, રુચિ વર્સિસ અરુચિ, ભાવ વર્સિસ અભાવ। ઘણીવાર નેગેટિવ વિચારવાળા માણસો ઘણી સારી તક ઓપોર્ચ્યુનિટી મળતી હોય તેમ છતાં ગુમાવી દે છે। દાદા કોઈ કેવું સરસ લખ્યું, જો સમજણ હોય ધ્યાનથી સાંભળજો, લખનારને વંદન કરવાનું મન થાય, જો સમજણ હોય તો તકલીફમાં પણ તક છુપાયેલી છે। કેવું લખ્યું, તકલીફમાં પણ તક છુપાયેલી છે। પોઝિટિવ દ્રષ્ટિના વિચાર કેટલા અદ્ભુત હોય છે, જો માણસને સમજતા આવડે તો તકલીફમાં પણ
તક છુપાયેલી હોય છે. પૂજ્યપાદ ગુરુજીએ આપણે વિડીયો બતાવ્યો હતો કે એવી અલૌકિક વાત કરી કે મહાપુરુષોએ ગટરમાંથી પણ ગંગા જળ પ્રગટાવ્યું છે અને દુષ્ટ અને અધમ પુરુષોએ ગંગા જળમાંથી પણ ગંદકી શોધી છે. દ્રષ્ટિ ઉપર, વિચારધારા ઉપર ખૂબ મોટો આધાર છે છે ને છે. શનિવારની કથામાં આપણે જાજો એ જ વિસ્તાર કર્યો હતો, વિચારને બદલો તો વિશ્વ બદલી જશે, સોચ કો બદલો સમાજ બદલ જાયગા, નજર કો બદલો નજરિયા બદલ જાયગા. ડોંગરેજી મહારાજની વાત, જો તમારામાં તાકાત હોય તો સૃષ્ટિને સુધારવાની જરૂર નથી, તમારી દ્રષ્ટિને સુધારી નાખો, સૃષ્ટિ તો એની મેતે સુધરેલી જ છે. હવે સ્વામી લખે છે, મહારાજ ઘણીવાર નારગામની ભાગોળમાં રહ્યા છે, પાછળ બધો સંઘ આવી રહ્યો છે, એની રાહ પણ જોવે છે. કેવી સરસ બધી વાતો હતી, ભક્તોએ ખૂબ આગ્રહ કર્યો, મહારાજ કંઈક જમાડો. મહારાજે કહ્યું, અમે નહીં જમીએ, પણ આ બળદ છે, ઘોડાઓ છે, આ ઢોરો ભૂખ્યા થયા છે, એના માટે ઘાસ લાવો. મહારાજે ટકોર કરી, તમે ઘાસ લાવો પણ જે હરિભક્તોને તકલીફ ન પડે એવી રીતે લાવજો, અને તમે જે ઘાસ લાવશો એના પૈસા અમારા દરબારો ચૂકવી દેશે. કોઈકનું મફતનું લેવું, કોઈકનું મફતનું પડાવી લેવું, આ ભગવાનના ભક્તોનો ધર્મ જ નથી અને શાસ્ત્ર પ્રમાણે પોસિબલ જ નથી. તમે જે કોઈની જે કોઈ વસ્તુ વાપરશો એ આ જન્મે કે ગયા જન્મે કે આવતા જન્મે ચૂકવવી પડશે, ચૂકવવી પડશે ને ચૂકવી પડશે. ઘણા લોકો તો ભગવાનનું પણ નથી છોડતા. આ ચાલુ પ્રસંગ છે દાદા, એટલે આપણે રિપીટ કર્યો, હવે એ જ વાત આગળ આવે છે. દુરીજન જોઈ પ્રતાપ અતિ અસવારી કો જોવું, કારણ કે ગામ હોય ત્યાં ગંદવાડ હોય, ગામ હોય ત્યાં ઉકરડા હોય, ગામ હોય ત્યાં સારા માણસો હોય ને ખરાબ માણસો પણ હોય, સારા પણ આવ્યા નરસા પણ આવ્યા, રૂચિવાળા પણ આવ્યા રૂચિ વિનાના પણ આવ્યા, ભાવવાળા પણ આવ્યા ભાવ વિનાના પણ આવ્યા. ભાવવાળા હતા ને એણે ભગવાન જાણ્યા, અને જે ભાવ વિનાના હતા ને એ બધા ઠઠ્ઠે મસ્કરી કરવા લાગ્યા. દુરીજન જોઈ પ્રતાપ અતિ, ભગવાન શ્રીહરિનો આવો પ્રતાપ, આટલા બધા નર નારી ત્યાગી સંતો ભક્તો, આ બધો ભાવ પ્રેમ ઉત્સવ બધું જોઈ, બોલ ન શકે કો મુખ સે ચૂપ કર હો રહે સોવું, આ પ્રતાપ જોઈ મનમાં ને મનમાં દાઝી ઉઠ્યા. કેવું લખે છે સ્વામી જુઓ, દ્વેષી દુર્જનો હતા તે શ્રીહરિની સવારીનો અતિ મોટો પ્રતાપ જોઈને કોઈ મુખથી બોલી શક્યા નહીં, ચૂપચાપ બેસી રહ્યા. જ્યારે સંઘ દૂર ગયો ત્યારે શ્રીહરિ ત્યાંથી ચાલતા થયા. સત્સંગનો દ્રોહ કરનારા અજ્ઞાની લોકોના મુખમાં ધૂળ પડી. ઘણાને મનમાં થતું હતું, ખબર પાડી દઈએ, બતાવી દઈએ, આમ કંઈ ભગવાન થવાતું હશે, આ બધા પાછળ છે ને, આ બધા પણ કેવા છે, આંખો બંધ કરીને ચાલનારા. સમાજમાં કોઈકનું સારું લોકો નથી સહન કરી શકતા, આવું આપણે ચિત્ર રોજ નિહાળીએ છીએ. કળિયુગના માણસોની માનસિકતા કેટલી નબળી ને નેગેટિવ છે, તમે કોઈ પણનું નબળું બોલશો લગભગ બધા સંમત થશે, મોટાભાગના. પણ કોઈક કોઈકનું પોઝિટિવ બોલશે લોકો નહીં સ્વીકારી શકે, લોકો સાથે નહીં ચાલી શકે. આપણે જીવનમાં આટલું શીખીએ, આપણે શનિવારે હકારાત્મક વલણ ઉપર આખી શિબિર કરી હતી. કોઈ પણ બાબતમાં, કોઈ પણ ઘટનામાં સારું અને સવળું વિચારતા શીખો. આપણા શિકાગોમાં યોગેશ ભગત છે. યોગેશ ભગતની સમજણ ખરેખર અલૌકિક છે. મેં કેટલા બધા પ્રસંગો જોયા છે. ઘણા વર્ષો પહેલા યોગેશ ભગત પાસે એક સારા કહેવાતા સત્સંગી, એમણે
અલગ અલગ સંતો પેલા સ્વામી આમ ને પેલા સ્વામી આમ વાતો ચાલુ કરી થોડી જ વારમાં યોગેશ ભગતે હાથ જોડ્યા, ભગત તમારી પાસે કોઈ પણ સંતની કોઈક સારી વાત હોય ને એ કરો, આવી વાત સાંભળવાનો મારી પાસે ટાઈમ નથી. કેટલો યુનિક જવાબ આપ્યો. વાત કરનારો આસપાસ ઊભેલા બધા ચોંકી ગયા કે શું યોગેશ ભગતે જવાબ આપ્યો. તમારી પાસે કોઈ પણ સંતની કોઈક સારી વાત હોય તો કરો. આ વાત સાંભળીને કોનું સારું થશે? કરનારનું સારું થશે? સાંભળનારનું સારું થશે? આસપાસ ઊભેલાનું સારું થશે? જે વાતમાં કોઈનું કલ્યાણ નથી આવી વાતો કરીને શું ફળ છે? કેવી સરસ આ વાત છે જુઓ. અજ્ઞાની લોકોના મુખમાં ધૂળ પડી, જેણે જેવો દ્રોહ કર્યો તેને તેવું ફળ મળી ગયું. અજ્ઞાની લોકોના મન મોહથી અવરાઈ ગયા, તેથી તેઓ શુદ્ધ માર્ગને દેખતા ન હતા. જે સંતો હરિભક્તોને જેવા જાણે તેને તત્કાળ તેવું ફળ મળે જ છે. આ બાબતને જેઓ નજરે જોવા છતાં માનતા ન હતા એવા અધમ મહાજનો તે બધા હતા. એમ લાગે છે આ પ્રસંગ ઉપરથી કે કંઈક ઘટના ઘટી હશે, કંઈક ચમકલું થયું હશે. શ્રીજી મહારાજ આખો સંઘ નીકળી ન ગયો ત્યાં સુધી ઊભા રહ્યા છે પાછા, આવ્યું નામાં. પણ મહાપુરુષોની એક દ્રષ્ટિ હોય છે, કોઈ વાસ્તવિકતાને લગતા હોય ને તો પણ સાચા સંત સાચા ભક્ત તમારે પરિવારમાં પણ જીવન જીવવું હોય ને આ રીતે જીવો. બાંધી મુઠ્ઠી લાખની, કોઈના કપડાં ઊંચા કરવાથી કોઈ સારો નથી લાગતો, આ કડવું સત્ય છે. તમારે ક્યારેક પરિવારના મુખ્ય વ્યક્તિ છો, મોટેરા છો, અને કંઈક દોષની ચર્ચા કરવી છે, નેગેટિવ ચર્ચા કરવી પડે એવી છે, કેમ કે કરવી પણ પડે, એ પણ જરૂરી છે. પણ એમાં વિવેક શીખવા જેવો છે. કયો? એક, એકાંતમાં કહેવાની આદત રાખો, અથવા તો વિવેકથી કહેવાની આદત રાખો, અથવા તો સામેવાળા વ્યક્તિની પાત્રતા જોઈ અને કહેવાની આદત રાખો, નહીં તો તમારી સાચી વાત પણ અસર ખોટી કરશે. રાઈટ થિંગ એટ ધ રાઈટ ટાઈમ વિથ ધ રાઈટ પર્સન હેઝ ધ રાઈટ રિઝલ્ટ. તમારી વાત સાચી હોય ત્યાર પછી કહેવાની રીત પણ સાચી હોય, ત્યાર પછી કહેવાનો સમય એ પણ સાચો હોય, તો તમારી વાતની અસર સાચી થશે. હું તો સાચું કહી જ દઉં, આપણે કોઈની હાડાબારી રાખીએ જ નહીં, ચૂનો ચોપડી જ દેવાનો. તો ક્યારેક તને કોઈક ચૂનો ચોપડશે ત્યારે ખબર પડશે. મોટા પુરુષો કંઈક એવી નબળી નેગેટિવ વાત સત્ય ઘટના હોય તેમ છતાં લોકોને જાણ વિવેક માટે લખવી પડે, કહેવી પડે, પણ ટૂંકાવી નાખે, એનો બહુ વિસ્તાર ન કરે. સ્વામી આ વર્ણન લખ્યું, મેં ઘણું ચિંતન કર્યું, બીજા શાસ્ત્રો જોયા, પણ એવું લાગ્યું કંઈક ઘટના ઘટી હશે. સ્વામી આવું ઉલ્લેખ કર્યો છે પરંતુ કોઈનો સાક્ષાત પ્રસંગ મળતો નથી. આપણા શાસ્ત્રોમાં એવા કેટલા અન્ય પ્રસંગો છે, આપણે જાણીએ છીએ, મહારાજ મહારાજના સંતો મહારાજના ભક્તો, એનો મહિમા વધ્યો, એનાથી સમાજ દાઝી મર્યો હતો. દુષ્ટ એ જ છે કે બીજાનું સુખ જોઈ ન શકે, બીજાનું સુખ જોઈ એના પેટમાં તેલ રેડાય. શ્રીજી મહારાજ ભગવાન છે, મહારાજનો યશ ચારે બાજુ ફેલાણો. હવે યશ ફેલાણો એમાં વિસનગરના એક મહાન વણિક, આમ તો સુબો પણ કહેવાય છે, શોભારામ એનું નામ હતું, મહાન બુદ્ધિશાળી હતો. એને વાત મળી કે સ્વામિનારાયણ ભગવાન છે, આવા બધા પરચાઓ પૂરે છે, સમાધિ કરાવે છે, અંતર્યામીપણું દેખાડે છે, અને હસવા લાગ્યો ખડખડાટ. અરે ગાંડાઓ પાગલો, આવા કળિયુગમાં આમ કંઈ હાલતા ચાલતા આપણા જેવા માણસને ભગવાન માનવાના હોય? એણે સંકલ્પ કર્યો, જાહેરાત કરી, ઢંઢેરો પીટાવ્યો, છાપામાં આપી દીધું, મીડિયામાં આપી દીધું. મારે કહેવાય ને આ બધી વાતો અત્યારે સત્ય થાય છે, એટલે આપ શું કર્યા? આ સિદ્ધ ભગત, એણે જાહેરાત કરી, ઢંઢેરો પીટાવ્યો, જો સ્વામિનારાયણ ભગવાન હોય તો 8 દિવસમાં મારી બંને આંખો ફોડી નાખેલો. માણસને થોડું તો
વિચારવું જોઈએ કે નહીં? અને ભગવાન કેવા દયાળુ, ચાર દિવસ થયા ને એક આંખ ફોડી. ગામના લોકો કહેવા લાગ્યા, અરે શોભારામ ભાઈ, અરે મહાજન, તમે તો બુદ્ધિશાળી છો, આ ભગવાને દયા કરી એક આંખ રાખી છે, હવે તો માની લો સ્વામિનારાયણ. નહીં, ભગવાન હોય તો બે ફોડે તો જ માનું. લો, હમણાં કોઈક સાધુએ જાહેરાત કરી હતી આ ઇલેક્શનની અંદર. આસિદ્ધ ભગતે મને વિડીયો મોકલ્યો હતો. સાધુએ જાહેરાત કરી કે જો આમ થશે તો હું અગ્નિ સ્નાન કરીશ, આત્મવિલોપન કરી લઈશ. આ કળિયુગના દંભી પાખંડી લંપટ લોકોની બધી વાતો છે. વાલા ભક્તો, સાચી વાત એ છે, આ શાસ્ત્રો આપણે સાંભળીએ છીએ ને આ શાસ્ત્રમાંથી સત્ય અને અસત્યનો વિવેક આપણે શીખવાનો છે. સાચું ને ખોટું, રાઈટ એન્ડ રોંગ, બ્લેક એન્ડ વ્હાઈટ, આ જો આપણને ખબર પડી ગઈ ને, સમજો આ જગતની બધી માયામાંથી બચી જવાના. એક આંખ ફોડી, ન સમજી શક્યો, ન સ્વીકારી શક્યો. શાસ્ત્રો એમ કહે છે, ઠોકર વાગ્યા પછી પણ જે નથી સુધરતો એ અધમ કરતાં પણ અધમ છે. ભાવવાળો ડાયો માણસ સહજ સ્વીકારી લે, મંદબુદ્ધિનો માણસ એ ઉપદેશે કરીને વચને કરીને સ્વીકારી લે, અને અધમ માણસ હોય ને, અધમ માણસ પણ ઠોકર વાગે ને તો સુધરી જાય, પણ અધમથી પણ અધમ હોય એને ઠોકર વાગે ને તો પણ ન સુધરે. આ સુબાની બંને આંખો ફૂટી ગઈ, આંધળો થઈ ગયો. લોકોએ કહ્યું કે હવે તો માનો સ્વામિનારાયણ ભગવાન છે, તો કે આ તો મને પડ્યો એટલે વાગ્યું એટલે બંને આંખો ફૂટી છે, આમાં ભગવાન ક્યાં ફોડવા આવ્યા છે? ખાતરી શું ભગવાને ફોડી છે? લો ઘનશ્યામ દાદા, આ તો ઈવીએમ ખરાબ હતું એટલે મોદી સાહેબ જીત્યા. દુષ્ટ માણસ ક્યારેય પણ સત્યને સ્વીકારી નથી શકતો. આટલો મોટો સૂર્ય આકાશમાં આવે, આખા જગતમાં પ્રકાશ ફેલાય છે, તેમ છતાં ઘુવડ એ કાયમને માટે આંધળું જ રહે છે. એવી રીતે સત્યના પ્રકાશને ઘુવડ જેવા લોકો નથી સ્વીકારી શકતા. સ્વામી એ વાત કરે છે, આવું બન્યું છે, અને આખો સંઘ પસાર થઈ ગયો. શ્રીહરિ પણ હવે આગળ વધ્યા છે. શ્રીહરિ ઉંટવાડા ગામ આવ્યા, જોઈતા પગેને દર્શન દીધા. તેણે અતિશય ભક્તિભાવથી શ્રીહરિની પૂજા કરી, ફૂલના હાર બહુ પહેરાવ્યા, સાકરનો ભરેલો થાળ શ્રીહરિને આગળ ધર્યો, કાચી કેરીના 10-12 ટોપલા ભરીને લાવ્યા. ચરોતરના ભક્તો પ્રેમી એવા મહારાજને કેરી જમાડે છે, અને આપણા લોયાધામના ભક્તો પણ કેટલા મહિમાવાળા. હમણાં કેસર અને સારી કેરી આવી છે, પહેલા ઠાકોરજી માટે લાવે છે, પોતાના ઘરમાં દીકરાઓને પરિવારને ન આપી પહેલા મહારાજ માટે મોંઘી મોંઘી કેરી લાવે. ધન્ય છે આ બધા ભક્તોને. અમારા ડૉક્ટર પરાગભાઈ છેક વર્જિનિયા, પોતાના વાડામાં મરચા થયા તો દાદા 8 મરચા ત્યાંથી તૈયાર કરીને અહીંયા ઠાકોરજી માટે પહેલા મોકલ્યા, વાડાના મરચા છે ને. આપણા મધુબાપા, ડૉક્ટર યોગેશ ભગતના સસરા મધુબાપા હિરપરા, એમના વાડામાં એટલો સરસ મજાનો આંબો કર્યો છે, અને એવી મીઠી મધ જેવી કેરી થાય છે, પણ આંબાની પહેલી કેરી પાકે ને એટલે અચૂક ઘનશ્યામ મહારાજને મોકલે મોકલે ને મોકલે. આજે મધુબાપા તો મહારાજની સેવામાં અક્ષરધામમાં છે, પણ મધુબાપાની આ કરેલી સેવા, બાપાએ આ પાડેલો રસ્તો, એના ઉપર આખો પરિવાર ચાલે છે. વાલા ભક્તો, ઘણી વાર કહું છું, તમારો ને અમારો સમય, શક્તિ અને શ્વાસ ઠાકોરજીના કામમાં જેટલા આવ્યા ને, એ જ ખરું છે, એ જ ખરું છે. ભક્તો કેરી લઈને આવ્યા, અને એ પણ દાદા જાણ કરી દો, કોકને એમ થતું હશે કે આ કેરીને મહિમા સંતો કે ભક્તો કેરી લાવે, સંતોને લીલા લે, એવું નથી. આપણા કેટલા સંતો નિયમવાળા છે. ઘનશ્યામ દાદા, તમે દરરોજ જુઓ છો કેરીનો બધો પ્રસાદ અમારા દાદાઓ પાસે આવે, કારી ભક્તો પાસે આવે, ભગત તમે જુઓ છો ને, કેટલા સંતો એવા છે જેને કેરીનું નિયમ છે, કેરી જમતા જ નથી, આગ્રહ કરીને સંતો પીરશે તો જમે. એ પણ ગુરુજીની આજ્ઞા છે કે ભાઈ મોટા સંતો આગ્રહ કરે ત્યારે લેવું, એટલે બાકી નિયમ છે કેરી નહીં જમવાની. પણ મહારાજને
અચૂક જમાડવાની. તમારે અને અમારે આપણે બધાએ મહારાજને માટે કરવાનું છે બધું. બસ શ્રીહરિએ પ્રેમથી કેરી લીધી. શ્રીહરિએ તે કેરી હરખભેર દરબારોને આપી. જોઈતા પગીએ શ્રીહરિને રોકાવા માટે ઘણી તાણ કરી અને તેને એકલા જાણીને શ્રીહરિ રોકાયા નહીં. પછી ત્યાંથી શ્રીહરિ બુધેજ ગામ આવ્યા. ગામની બહાર જ ઉતારો કર્યો. બુધેજમાં જે હરિભક્તો હતા તે બધા ક્ષત્રિય જાતિના હતા. શ્રીહરિ આવ્યા છે આવા સમાચાર સાંભળીને બધા જ હરિભક્તો શ્રીહરિની સન્મુખ પધાર્યા. દીવાટાણું થવા આવ્યું તેથી બે ચાર મસાલો પ્રગટાવી તે હરિભક્તો ઢોલ આદિ વાજિંત્રો વગાડાવીને શ્રીહરિની પાસે આવ્યા. દાસભાવે સહુએ દર્શન કર્યા. ફૂલહાર અને શ્રીફળ લઈને આવ્યા. હાર શ્રીહરિને પહેરાવી દીધા અને શ્રીફળ હરખભેર આગળ ભેટ મૂક્યા. તેમના દિલમાં જે આનંદ થયો તે કહી શકાતો નથી. તે વેળાએ જે જે હરિભક્તો આવ્યા હતા તે બધાને શ્રીહરિએ સ્નેહભાવથી બોલાવ્યા. હરિભાઈ, હઠીભાઈ, જીભાઈ એ ત્રણ ભાઈ હતા, બુધેજ ગામના ભક્તો. જીભાઈની કથા તો એવી અમર કથા છે, ભગવાનના સંત અને ભક્ત માટે ખપી ગયા, જીવન કુરબાન કરી દીધું. તેમાં પણ હરિભાઈના એક પુત્ર ખોડાભાઈ ઘણા ચતુર હતા. ખોડાભાઈને ત્રણ પુત્ર હતા, તેમના નામ કહું છું. એક કાકાભાઈ, બીજા જીજીભાઈ અને ત્રીજા નાજીભાઈ. આ ત્રણેય પુત્ર ઘણા સુખી હતા. બુધેજ ગામની વાત આવે ને, આ નાનું એવું ગોકુળિયું ગામ શ્રીહરિએ કૃતાર્થ કરી દીધું. પોતાના પગલા પાડી અને મહાન તીર્થ બનાવી દીધું. ત્યાં જે સરસ મજાનું મંદિર છે, મંદિરમાં ઘનશ્યામ મહારાજની અતિ મનોહર મૂર્તિ છે. આ મંદિરના નિર્માણમાં, મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યમાં પૂજ્યપાદ ગુરુજીએ ખૂબ મોટો સહયોગ કરેલો. મૂર્તિ પ્રતિષ્ઠાનું પારણ પૂજ્યપાદ ગુરુજીએ કર્યું હતું. ઘનશ્યામ મહારાજની મૂર્તિની સેવા પણ આપણા લોયાધામના પરિવાર દ્વારા થઈ છે. એટલે જ્યારે જ્યારે શાસ્ત્રમાં બુધેજની વાત આવે ને દાદા, એટલે યાદ આવે. હઠીભાઈને કલાભાઈ, તેજાભાઈ અને વરહાભાઈ એ નામે ત્રણ પુત્ર હતા. કલાભાઈને બનેસિંહ અને રૂપસિંહ નામે નિષ્પાપ એવા બે દીકરા હતા. વરહાભાઈને જેઠીભાઈ, જયસિંહભાઈ અને બાજીભાઈ નામે ત્રણ પુત્ર હતા. તેમનું આ બધું કુટુંબ સારું સત્સંગી હતું. ત્રણેય ભાઈઓ, ત્રણેય ભાઈઓના દીકરાઓ અને દીકરાના દીકરા, ત્રણ પેઢી સુધી આવો દિવ્ય સત્સંગ હતો. વાલા ભક્તો, તમે બધા ભક્તો કથા સાંભળો છો, લોયાધામ પરિવારમાં જાગૃતિ આવી છે. દરેક હરિભક્ત હવે પોતાના પરિવારમાં, પોતાના પરિવારના સભ્યોમાં પણ સત્સંગ આવે એનો આગ્રહ રાખે છે. અવારનવાર સંતો પાસે રિક્વેસ્ટ મોકલે છે, સ્વામી અમારા દીકરાઓમાં, અમારી દીકરીઓમાં સત્સંગ આટલો છે, આટલો નથી. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. પણ મારી વાત યાદ રાખજો, પૂજ્યપાદ ગુરુજીનું મેથેમેટિક્સ, વાણીથી 20% કામ થાય છે, વર્તનથી 80%. વાણી અને વર્તન બંનેનો તમે ઉપયોગ કરજો તો તમારા પરિવારમાં એક સરખો સત્સંગ આવશે. એના માટે ઉત્તમમાં ઉત્તમ છે ઘર સભા. જયંતભાઈ સોની આપણા મંદિરમાં આવે છે, હજી નવા નવા આવતા થયા છે, આખો પરિવાર આવતો થયો છે. એમણે આ ઘર સભા વિશે જાણીને ઘર સભા ચાલુ કરી એમના ઘરના સભ્યોમાં કેવો જબરજસ્ત બદલાવ આવ્યો છે એ વાત આપણે ઘર સભાના પ્રેઝન્ટેશન વખતે વિડીયો બતાવ્યો હતો. માટે બધા ભક્તો આગ્રહ રાખો, મંદિરની સભા પણ જરૂરી છે અને ઘરની સભા પણ જરૂરી છે. તાળી બે હાથે પડે છે, એક હાથે કદી ન પડે. સંતો ગમે એટલી વાતો કરી નાખશે, તમે ગમે એટલી સાંભળી નાખશો, એ જાજી કામ નહીં લાગે. પણ એ સાંભળીને તમે રાખશો અને ઘરમાં વાવશો તો એનું મીઠું ફળ ઉગશે ને, એનો મબલખ પાક ઉતરશે ને, તમને મળશે. માટે બધાને મારી વિનંતી, જેટલા ભક્તો કથા સાંભળે છે, કે તમે બધા ઘર સભા કરવાનો આગ્રહ રાખો. અઠવાડિયામાં એક દિવસ 1.5 કલાક ઘરના સભ્યોને ભેગા કરી અને ભગવાનની વાતો કરો. આપણે દાદા આ બધું કેવું છે, સાચું કહી દઉં,
આપણે ત્યારે મોટી શિબિર કરીને પ્રેઝન્ટેશન કર્યું ને બધા ભક્તોને નિયમ આપ્યા તો દર અઠવાડિયે મેસેજ આવતો કે અમે ઘરસભા કરી સ્વામી, આજે 4 ભક્તો હતા, અમે ઘરસભા કરી આજે 5 ભક્તો હતા, આવી કે ઘરસભા નથી થઈ, આવતા આવી કે અમે કરવાના છીએ. હવે આ મહિનો પૂરો થઈ ગયો ને હમણાં કોઈના મેસેજ આવતા, એટલે મને તો એમ જ લાગે ને કે ઘરસભા આવે. ગુણાતાનંદ સ્વામી કહે, ખાવામાં પીવામાં ઊંઘવામાં કોઈને ગુરુ કરવા જ નથી પડતા. એકવાર ખાવાનું ગાડું ચાલુ થયું 80-90 વર્ષ પછી ફરીવાર કોઈને ઉપદેશ આપવો પડે દાદા? ઊંઘવાનો ઉપદેશ આપવો પડે છે, પણ આ મંતવ્ય લખવાનું હોય તો દર અઠવાડિયે પંપ મારવા પડે. ઘર સભા કરવાની વાત હોય તો પેલી સરદારજીની ટ્રક હોય ને એને કેમ ધક્કો મારવો પડે? ઇન્ડિયામાં ખબર છે ને, સરદારજીની બગડેલી ટ્રક હોય ને પછી ધક્કો હઈશો, હે એમ સંતો આ દરરોજ ધક્કા માર્યા કરે ને ત્યારે આપણી ગાડી ચાલેવી છે. જો કે તમારી ને અમારી બધાની ગાડી આવી છે, અમને પૂજ્યપાદ ગુરુજીની દરરોજ ટકોર અમે સાંભળીએ છીએ, કથા વાર્તા સાંભળીએ છીએ, ત્યારે અમારું પણ કંઈક સ્થિર રહે છે. પણ આપણે બધાએ કલ્યાણના માર્ગે સાવધાન થઈને આગળ વધવાનું છે. આખો આટલો મોટો પરિવાર સત્સંગી છેલો, તે બધા ક્ષત્રિય હરિભક્તોએ શ્રીહરિની ઘણી સેવા કરી, જે જે વસ્તુ જોઈતી હતી તે તુરંત લાવી આપી, ઘાસ અને જોગાણ પણ તૈયાર કરાવ્યા, શ્રીહરિને માટે સુંદર પલંગ મગાવ્યો, તેના ઉપર રેશમી ગાદી તકિયા બિછાવી દીધા, શ્રીહરિ તેના ઉપર બેઠા, સંતો દરબારો અને પાર્ષદો માટે પણ પ્રેમથી સારા બિછાના મગાવી દીધા, તત્કાળ રસોઈ તૈયાર કરાવી, ગામમાંથી પુષ્કળ દૂધ લાવ્યા. ગામના બધા લોકો ભાવિક હતા, શ્રીહરિને માટે જે વસ્તુ મગાવે તે તુરંત લાવી આપતા. જ્યારે સંતો આરતીને ધૂન કરી રહ્યા ત્યારે આકાશમાં શુભ ચંદ્રોદય થયો, શ્રીહરિ જંગલ જઈ આવીને નાહ્યા. જંગલ જઈ એટલે શૌચવિધિ કરીને, રૂમાલથી બધા અંગલુચ્યા, અવિનાશી શ્રીહરિ બાજોટ ઉપર ઊભા રહ્યા અને પરમ ઉત્સાહથી પિતાંબર પહેર્યું, નીચોવેલો રૂમાલ ઓઢી લીધો, ચાતુર્યથી ચાંખડીઓ પહેરી શ્રીહરિ આવીને બાજોટ ઉપર બેઠા, વરણીએ ભોજન પીરસેલો થાળ આગળ ધર્યો, સાકરનો કંસાર કર્યો હતો, તેમાં તાજું ઘી ઘણું જ નાખ્યું હતું, તુવેરની દાળ કરી દીધી હતી, તેમાં કાચી કેરીની ખટાસ ઘણી નાખી હતી, પાપડ અને કેરીનું અથાણું ધરાવ્યું હતું. શ્રીહરિ તે પ્રસન્ન મનથી જમ્યા. વારંવાર વખાણ કરીને શ્રીહરિ ઘણો કંસાર જમ્યા. શ્રીહરિએ કહ્યું, આજે તો સવારે જમ્યા હતા એટલે અત્યારે ભૂખ ઘણી લાગી છે. જ્યારે માર્ગમાં ચાલવાનું થાય ત્યારે બમણું ભોજન જમાય છે. મહારાજ વાત કરે છે, પોતે ભગવાન છે છતાં આ બધી લોકની રીતો છે. હવે ઘણીવાર રસોયા હોય એ બધા માણસોને ગણી ગણીને રસોઈ, ભાઈ 4 માણસ છે, 2 રોટલી એટલે 8 ગણીને બનાવે. હવે આ બધા ઉનાળામાં સેવા કરીને આવ્યા હોય તો શું થાય દાદા? 1 જ 8 ઉલાળી નાખેલો. એટલે સમય, સ્થિતિ, પ્રસંગ બધું આગળ પાછળનું વિચારીને જે ચાલે ને એ સુખિયા થાય. આ ભક્તો એવા પ્રેમી હતા, થાળ પણ એવો બનાવ્યો હતો, કંસાર ઘી નાખેલો, પ્રેમથી મહારાજને પીરસે, લાંબો પંથ કાપીને મહારાજ આવ્યા છે. ભગવાનને ભોગ નથી વહાલા, ભક્તોનો ભાવ વહાલો છે. એટલે મહારાજ વખાણ કરતા જાય છે, પેટ ઉપર હાથ ફેરવતા જાય છે અને ભક્તોની સામે કૃપાદૃષ્ટિ વરસાવી મીઠું મીઠું ભોજન કરે છે. જ્યારે માર્ગમાં ચાલવાનું થાય છે ત્યારે બમણું ભોજન જમાઈ જાય છે અને ખૂબ મીઠું લાગે છે. જગતપતિ અને જગદાધાર શ્રીહરિ કંસાર જમી રહ્યા, પછી દૂધ ભાત સાકર જમ્યા, પછી સંતો દરબારો વગેરેની પંગત કરાવી, બધા પાર્ષદોને પણ પંગતમાં બેસાડ્યા, શ્રીહરિ જમી રહ્યા ત્યારે થાળની પ્રસાદી હરિભાઈને અપાવી, તે પ્રસાદી સહુ ભાઈઓએ થોડી થોડી વહેંચી લીધી. આ પણ પાછો વિવેક છે, પરિવાર મોટો હોય ને પ્રસાદી એકને મળે તો એમ ન માની લેવું કે આ તો જો આપણા ઉપર મહારાજ રાજી થયા બીજા ઉપર થયા. આપણી દરેક વાતમાં સાવધાન રહેવું જરૂરી છે. ઘણીક વાર મંદિરમાં બેઠા હોય, અરે ભગવાનની સાક્ષાત સેવા કરતા હોય, ભગવાનના પૂજારી બન્યા હોય તોય કલ્યાણ નથી થતું, અને ઘણીક વાર ખેતરમાં રખડતા હોય, મજૂરની જેમ કામ કરતા હોય ને કલ્યાણ થઈ જાય છે.
કલ્યાણના માર્ગ માટે આપણે ઘણું સાવધાન રહેવું જરૂરી છે. મહારાજે પ્રસાદી આપી. હરિભાઈ વિવેકી હતા, સમજુ હતા, પ્રસાદ બધાને વહેંચ્યો. સંસારી માટે તો ખાસ કહેવાય છે. તમે બધા જાણો છો કે સંસારી મેં એવું કહેવાય છે કે સંસારી એકલો જો ભગવાનનો પ્રસાદ જમે ને તે ભગવાનના દંડનો પાત્ર બને છે. પુરુષ સંતો પાસે આવે, સંતો પ્રસાદી આપે તો પુરુષની ફરજ છે કે એ પ્રસાદી ઘરે લઈ જાય, પોતાના પરિવારને પણ એ પ્રસાદી આપે. ખાલી પ્રસાદી માટે વાત નથી, મોટા સંતો તો એવું કહેતા મેં સાંભળ્યું છે. એકલી પ્રસાદી નહીં, સંતો પાસે આવે, સંતોએ કંઈક વાત કરી હોય, સત્સંગ કર્યો હોય, ટકોર કરી હોય, એ વાત પણ ઘરે જઈ અને પોતાના પરિવારને કહેવી, જેથી કરીને પરિવારમાં પણ એ વાત પહોંચે અને પરિવાર પણ જો એ વાતનું ધ્યાન રાખે તો આખા પરિવારમાં સત્સંગ પણ વધે, પરિવારમાં દિવ્યતા પણ વધે. માટે સંતોનો પ્રસાદ અને સંતોનો ઉપદેશ એકલા પુરુષોએ ન રાખવો, ઘરના સભ્યો સુધી પહોંચાડવો. ગઢપુરના મોટીબા આદિક જે મોટેરી બાઈઓ કહેવાતા હતા, તેમની સેવક બાઈઓ જે હતી તે બધી જ જમી રહી. પછી ભોજન ઘણું વધ્યું, તેને મોટા મોટા વાસણમાં ભરાવી હરિભક્તોએ જ્યાં કહ્યું ત્યાં શ્રીહરિએ મોકલાવ્યું. વર્ણિઓએ પણ જે રસોઈ બનાવી હતી તે પણ વધારાની મોકલાવી દીધી. બુધેજ ગામમાં બધી બાઈઓ સત્સંગી થઈ હતી. તેમાં સાંખ્યોગી અને કર્મયોગી બાઈઓ અપાર હતી, જેનો ગણવાથી પણ પાર આવે તેમ ન હતો. ચારે વર્ણની બાઈઓ જે સધવા હોય કે વિધવા હોય તે બધીને મોટેરી બાઈઓ ઉપર અત્યંત ભાવ હતો. મોટેરી બાઈઓ એટલે કોણ? જીવબા વગેરે. કારણ કે તેમનો ત્યાગ ખૂબ જ તીવ્ર હતો. મોટા મોટા સંતોની જેમ જ આ મોટેરી બાઈઓ સરસ રીતે ત્યાગ પાડતા હતા અને શ્રીહરિને રીઝવવાની એક ટેક રાખીને પોતાના શરીરનો પણ અત્યંત અનાદર કરતા હતા. શ્રીજી મહારાજના સમયમાં સ્ત્રી ભક્તોની સમજણ કેવી હતી, સ્ત્રી ભક્તોના જીવન કેવા હતા? આપણા દરેક શાસ્ત્રો, તમે ભક્ત ચિંતામણી લો, હરિચરિત્રામૃત સાગર લો, હરિલીલામૃત લો, કોઈ પણ ગ્રંથ તમે, અરે નિષ્કુળાંદ સ્વામી જેવા વૈરાગ્યમૂર્તિ સંતની લખેલી સ્નેહ ગીતા જેવા ગ્રંથ તમે લો, જેવી રીતે પુરુષ ભક્તોએ મહારાજને રાજી કર્યા છે ને, એમ કહી શકાય એના કરતાં બે ડગલા આગળ સ્ત્રી ભક્તોએ મહારાજને રાજી કર્યા છે. કર્યા છે એમની, અત્યારે પણ તમે સત્સંગમાં જુઓ ને તો સ્ત્રી ભક્તોની સેવા વધી જાય, સ્ત્રી ભક્તોની સમજણ વધી જાય. ખરેખર પુરુષ ભક્તોને તો આટલી માન મોટપ મળે છે, સંતોની સીધી ટકોરો થાય છે, સંતો સીધું સાક્ષાત ધ્યાન રાખે છે ત્યારે માણ માણ એમની ધક્કા ગાડી ચાલતી હોય, પણ વંદન કરવાનું મન થાય સ્ત્રી ભક્તોને. જે હરિભક્તોના ઘરમાં દીકરાઓ છે એના કરતાં જે હરિભક્તોના ઘરમાં દીકરીઓ છે એના માટે એક નાની ટકોર કરું છું. શાસ્ત્રની વાત છે એટલે કહી શકીએ. શાસ્ત્રમાં લખ્યું દીકરી છે ને બે કુળને તારનારી છે, દીકરો છે ને એક કુળને તારનારો છે. માટે તમારા ઘરે દીકરી હોય ને, ઠાકોરજીની આપેલી લક્ષ્મી હોય ને, ચોક્કસ તમે એના માટે વિશેષ પ્રયત્ન કરજો. એમાં સંસ્કાર આવે, સારું શિક્ષણ આવે, સારો સત્સંગ આવે. તમે એ દીકરીને સત્સંગ નથી આપતા, એ દીકરી દ્વારા બે પરિવારનો ઉદ્ધાર થવાનો છે, પિતૃકુળ અને પતિકુળ. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજના સમયમાં વધારેમાં વધારે ભોગ આપનારા સંતો હતા, આવું આપણે વારંવાર સાંભળતા હતા. હમણાં હમણાં મોટા મોટા સંતોનું બહુ મોટું સંશોધન કરી રહ્યા છે. જેટલું યોગદાન આ સંપ્રદાયમાં સંતોનું છે એટલું જ યોગદાન, અરે દાદા કેટલા સ્ત્રી ભક્તો એવા હતા. પૂજ્યપાદ ગુરુજીએ સહજાનંદી સિંહણમાં બધી વાતો કરી છે, તમે એકવાર સાંભળો ને.
માતાઓને મારી વિનંતી છે, સ્ત્રી ભક્તોને ખાસ મારી વિનંતી છે કે સ્ત્રી ભક્તોએ સ્ત્રી ભક્તોના જીવન વાંચવા જોઈએ, સાંભળવા જોઈએ. પુરુષ ભક્તોએ પુરુષ ભક્તોના જીવન, ત્યાગી સંતોએ ત્યાગી સંતોના જીવન. આપણા માટે માર્ગ છે, એ દીવાદાંડી છે, એને જોઈને આપણે એ માર્ગે આગળ વધવાનું છે. માટે જે ભક્તોના ઘરમાં દીકરાને દીકરીઓ છે તેમણે હંમેશા સાવધાન રહેવું, બંને માટે સત્સંગ સંસ્કાર મળે, પણ દીકરી હોય ત્યાં વિશેષ ધ્યાન રાખવું. કારણ કે દીકરી આગળ જે પરિવારમાં જશે, જે કુળમાં જશે, દીકરીનો પ્રવાહ ગંગા જેવો થવો જોઈએ. ગંગાજી સાગરને મળે છે ને, ત્યાં સાગરના ખારા પાણીને 2 કિલોમીટર સુધી મીઠું કરી દીધું છે. અમે જઈને આવ્યા છીએ, અમે જોઈને આવ્યા છીએ. ગંગા સાગરના સંગમની જગ્યાએ 2 કિલોમીટર જેટલી જગ્યામાં દરિયાનું ખારું પાણી ગંગાના પ્રવાહને લીધે મીઠું થઈ ગયું છે. બોલો, મહારાજના સમયના સ્ત્રી ભક્તો કેવા હતા, એની સમજણ કેવી હતી? તેઓ શ્રીહરિની મરજીમાં જ અહોની સ્વર્તતા હતા અને સ્ત્રીઓના સમાજમાં ઘણો સત્સંગ કરાવતા હતા. કારણ કે શ્રીજી મહારાજની એક કડક આજ્ઞા હતી. શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી આ રીત લઈને આવ્યા છે. પુરુષો પુરુષોમાં સત્સંગ કરે અને કરાવે, બહેનો બહેનોમાં સત્સંગ કરે અને કરાવે. ફરીવાર માફ કરજો, શાસ્ત્રની વાત એટલે બધું જ કહેવું જરૂરી છે. દાદા અત્યારે અમેરિકામાં વપરાતા બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જેવા શબ્દો આ કળિયુગનો મળ છે. એ શબ્દો તમારા જીવનમાં, તમારા ઘરમાં, તમારા પરિવારમાં ન આવે ને, એના માટે તમે ચોક્કસ સાવધાન રહેજો. તમારા ફૂલ જેવા દીકરા દીકરીઓના જીવનને કહેવાય છે ને, ફૂલદાની જેવા જીવનને થૂકદાની બનાવી દેશે. તમને સુખ આપનારા લાગે છે ને અત્યારે, એ મહાદુઃખ આપનારા લાગશે. માટે સંસ્કાર અને સત્સંગ દીકરાઓને આપવા, એના કરતાં મોટી માતા પિતાની બીજી કોઈ ફરજ નથી. ખલીલ જિબ્રાન એમ કહે છે, સંતાન એ ઈશ્વરની આપેલી તમને થાપણ છે, તમારે એ થાપણને સલામત ભગવાન સુધી પહોંચાડવાની છે. પૂજ્યપાદ ગુરુજી એટલા માટે કહે છે, દીકરાઓને વારસામાં સંપત્તિ જ નહીં, સંસ્કાર પણ આપો. આપણા ઘણા બધા પરિવારો અત્યારે બરાબર જાગૃત થઈ કમર કસીને મંડ્યા છે, પણ તેમ છતાં દુઃખ થાય. હજી અમુક પરિવારો ઊંઘે છે, દીકરાઓ માટે એટલા સાવધાન નથી. દીકરાઓ નાના હોય, બહુ મીઠા લાગતા હોય, બહુ રૂડા રૂપાળા લાગતા હોય, પણ વાલા ભક્તો, એ જ દીકરો 15 વર્ષનો, 18 વર્ષનો, 20 વર્ષનો થશે ને, ત્યારે એનું અસલી રૂપ જ્યારે બહાર નીકળશે ને, ત્યારે તમને દુઃખ થશે. અત્યારથી જાગો. મારી આંખ સામે જોયેલી એક ઘટના કહું. પૂજ્યપાદ ગુરુજી એક હરિભક્ત સાથે બેઠા હતા. એ હરિભક્ત ગુરુજીને વાત કરતા હતા, વાત કરતા કરતા રડી પડ્યા. વાત એવી હતી, ગુરુજીએ ખાલી સહજ પૂછ્યું કે ભગત, તમારા બંને દીકરાઓ શું કરે છે, ધ્યાન રાખે છે, આવે છે, મળે છે? આ વાતથી શરૂઆત થયેલી. હું બેઠો છું દાદા, બાજુમાં દૂર બેઠો બેઠો હું પણ સાંભળું છું. અને પેલા હરિભક્ત ગુરુજીને કહે છે, ગુરુજી તમે આટલા વર્ષો પહેલાં આવ્યા હતા, મને ઘરમાં ટકોર કરી હતી કે તમારા દીકરાઓ ક્યાં છે, અને ત્યારે હું તમને ન બોલવાના શબ્દો બોલી ગયો હતો કે સ્વામી આ અમેરિકા છે, ઇન્ડિયા નથી. દીકરાઓ પાસે ટાઈમ ન હોય, દીકરાઓને તમારી વાતમાં ખબર પણ ન પડે, દીકરાઓને ભણવાનું ઘણું બધું હોય. તમે વળી વળીને મને 3-4 વાર યાદ કર્યું. એકવાર તો હું કેટલા ન બોલવાના શબ્દ બોલી ગયો હતો, અને ગુરુજી આજે મને યાદ આવે છે. આજે 2માંથી 1 પણ દીકરા મારું ધ્યાન રાખતા નથી, મારી સામે જોતા નથી. દીકરા હોવા છતાં કોઈ મને દીકરાની વાત કરે ને, ત્યારે મને છાતીમાં બાણ વાગતા હોય ને, આવું દુઃખ થાય છે. રડતા રડતા એ હરિભક્ત વાત કરતા હતા, દૂર બેઠો બેઠો સાંભળતો હતો. એટલા માટે વાત કરું છું. શ્રીજી મહારાજની આ મર્યાદા, એટલા માટે સંતો દીકરાઓ સુધી પહોંચી શકે છે, દીકરી સુધી નથી પહોંચી શકતા. પણ ઘર સભા તમે કરશો ને, તો ચોક્કસ સંતોની વાત, ગુરુજીની વાત, શાસ્ત્રોની વાત તમારા દીકરી સુધી પહોંચશે, અને દીકરી સુધી પહોંચેલી વાત દીકરી એના પતિ સુધી, પતિના કુળ સુધી, સાસુ સસરા સુધી, તમે કલ્પના તો કરો. એક ગંગા જેવી, એક લક્ષ્મી જેવી દીકરી
જે ઘરમાં જઈને એના પતિને, એના સાસુ સસરાને, દિયર જેઠને, ભત્રીજાઓને, કેટલાને સત્સંગનો રંગ લગાડે છે, આવા તો કેટલા પ્રસંગો અમે જોયા છે. અરે એવા પ્રસંગો છે, એક હરિભક્તની દીકરી, આખા ગામમાં એક પણ સત્સંગીનું ઘર ન હોય, આખા ગામમાં, એ ગામમાં એક હરિભક્તની દીકરી આવી હોય અને એક દીકરીનું જીવન, એનું વર્તન, એની વાણી, એનો વ્યવહાર, એનાથી એ આખા ગામમાં સત્સંગ થયો હોય, આજે ગામની અંદર ગગનચુંબી ભગવાન સ્વામિનારાયણનું મંદિર ઊભું હોય, આવા દાખલાઓ અનેક મેં જોયા છે. એટલા માટે કહું છું, મહારાજના સ્ત્રી ભક્તો, મહારાજની આજ્ઞા હતી, મોટેરા બાઈઓ, જીવબા લાડુબા વગેરે બહેનોમાં સત્સંગ કરાવતા, જેટલા વિષય માત્ર કહેવાય છે અને એમાં બ્રહ્માંડના જેટલા વિષય દેખાય છે તેને તેઓ ઉલટી કરેલા અન્ન જેવા અતિ તુચ્છ ગણતા. કેવી સરસ વાત બોલો, ઉલટી કરેલા અન્ન જેવા તુચ્છ ગણતા. સ્ત્રી ભક્તો કેવી સમજણવાળા હતા. હરિમરજી મે વર્તત દિન રાતે, હરિમરજી મે વર્તત દિન રાતે, બાયુ કુ બાયુ સત્સંગ કરાતે, બાયુ કુ બાયુ સત્સંગ કરાતે. બહેનો બહેનોમાં સત્સંગ કરાવે. ફરીવાર નાની વાત કરી દઉં, જરૂરી છે. આ શાસ્ત્રમાં તમે જુઓ, ડગલે ને પગલે, સાચું અને ખોટું. તમે રોડ ઉપર જાઓ, કોઈ પણ દેશમાં કોઈ પણ રોડ ઉપર તમે જશો, મેઇન રોડમાં તમને ત્રણ લાઇટ જોવા મળશે, લાલ પણ હોય, ગ્રીન પણ હોય, યલો પણ હોય. કોઈ પણ બાબતમાં ત્રણ વસ્તુ જાણવી જરૂરી છે. મહિમાની વાત સાચી છે, મહિમા કલ્યાણ કરનારો છે, પણ મહિમાથી આ સત્સંગમાં કરોડોના કલ્યાણ બગડ્યા પણ છે. હું ઘણી વાર વાત કરું છું, એક બહુ મોટા સંતની આ વાત મને ખરેખર એટલી બધી ગમી ગઈ કે મહાપુરુષે કેવું ચિંતન કર્યું, જગતમાં કોઈ પણ સારું કામ કે કોઈ પણ ખરાબ કામ, એના માટે પૈસા જરૂરી છે. પૈસાથી જ જગતના સારા ને ખરાબ કામ થાય છે. એમ અધ્યાત્મ જગતમાં, સત્સંગમાં દરેક સારા કામ અને દરેક ખરાબ કામ મહિમાથી થાય છે. સારું કામ કરવું છે તો મહિમારૂપી મની જરૂરી છે, અને સત્સંગમાં ખોટું કામ કરવું છે એને પણ મહિમારૂપી મની જરૂરી છે. આ અમેરિકામાં આવી અંધભક્તિ, અવળી ભક્તિ પુષ્કળ જોવા મળે છે. બહેનો સંતો સામે બેઠા હોય, સંતો સાથે વાત કરતા હોય, અરે સંતોના પગ દબાવતા હોય, સંતો માટે થાળ બનાવતા હોય, માફ કરજો, આમાં એક પણ બાબતમાં ભગવાન સ્વામિનારાયણનો રાજીપો નથી. દૂધ ગમે એટલું સારું હોય, સર્પની એક જ લાળ પડે ને કેટલાના પ્રાણ હરી શકે, એમ ગમે એવી સારી વાતો થતી હોય, મોટી મોટી આજ્ઞા ઉપાસનાની વાતો થતી હોય, પણ ભગવાન સ્વામિનારાયણની રીતની બહારની રીત હોય ને તેમાં કરોડોના કલ્યાણ બગડે છે. અને આવું થઈ રહ્યું છે. આપણે કોઈનું નામ લેવું શા માટે? તમે ડાયા માણસો છો, તમને દેખાય કે મહારાજની આજ્ઞાથી બહાર છે, એક સેકન્ડમાં આપણે એનાથી દૂર થઈ જઈએ. મારે તમને સ્ટોપ સાઇન બતાવી છે, લાલ લાઇટ બતાવી છે. વચનામૃત જેવા ધર્મગ્રંથમાં, મોક્ષ ગ્રંથમાં મહારાજે કેવી વાત કરી જુઓ. મહિમાની વાત આ સત્સંગમાં ચોક્કસ છે, પણ મહિમા સમજવામાં વિવેક જરૂરી છે. પુરુષો પુરુષોનો મહિમા, બહેનો બહેનોનો મહિમા. બહેનોને કદાચ બહુ સંતોનો મહિમા હોય તો પણ એમાં મર્યાદા આવે છે. પૂજ્યપાદ ગુરુજીએ પણ આ વિવેકની વાત શિક્ષાપત્રી ભાષ્ય કથામાં કહી હતી. એટલા માટે બહેનો જ્યારે મર્યાદા તોડે છે ત્યારે બંને પક્ષે કલ્યાણ બગડે છે. પૂજ્યપાદ ગુરુજીએ કેટલી ટકોરો કરી હતી તમે સાંભળી લેજો. શિક્ષાપત્રી ભાષ્યની કથામાં, વચનામૃતમાં પણ મહારાજ જ્યારે જ્યારે અવકાશ આવે છે, વાત આવે છે, ત્યારે આ વાત કરે છે. વચનામૃત અંત્યનું 24મું, સ્વામિનારાયણ હરે. પછી શ્રીજી મહારાજે પરમહંસ આગળ એમ વાત કરી છે, બાયો હરિભક્ત છે તેનું મહાત્મ્ય તો જાજુ સમજવું નહીં. મહિમાનું અખંડ ચિંતન મનન કરનારા ભગવાન સ્વામિનારાયણ શું વાત કરે છે?
બાહ્યોહરિ ભક્ત છે તેનું મહાત્મ્ય તો ઝાઝું સમજવું નહીં, કેમ જે મહાત્મ્યને મિશે કરીને મનમાં તેનું મનન થાય અને જેનું મનન થાય તેના સ્વપ્ન આવે. માટે મહાત્મ્ય લેવું તો સૌનું સમપણે લેવું, એ સર્વે ભગવાનના ભક્ત છે, પણ અધિક ન્યૂનપણે મહાત્મ્ય લેવું નહીં. અને જો અધિક ન્યૂનપણે મહાત્મ્ય સમજે તો તેમાં મોટું વિઘ્ન છે. તેમજ બાહ્યોને બાહ્યોનું મહાત્મ્ય પણ સંપણે સમજવું, ઓકે, બાહ્યોને ભાઈઓનું મહાત્મ્ય પણ સંપણે સમજવું, અને જો એમ ન સમજે તો એ ભાઈઓને પણ મોટું વિઘ્ન છે. એટલે બહેનોએ પુરુષોનું મહાત્મ્ય મર્યાદામાં વિવેકથી લેવું, અને પુરુષોએ બહેનોનું મહાત્મ્ય વિવેકથી, કે બહુ સારા સ્ત્રી ભક્તો છે, ખૂબ સારું ભજન કરે છે, પછી ચક્કુબેન આમને, જમુબેન આમને, આ બધા બેને એક એકની વાતને, પછી એક એકની, ટૂંકમાં શ્રીજી મહારાજની કરેલી મર્યાદા, લક્ષ્મણ રેખાને સીતાજી ઓળંગ્યા, કેટલી મોટી રામાયણ થઈ. આજે ઘર ઘરની રામાયણ થવાનું કારણ આટલું જ છે. તમારા દીકરા દીકરીઓ કોલેજમાં છે, ભણે છે, એના માટે પણ તમારે આ લાલ લાઈટ છે, આ ગ્રીન લાઈટ છે, આ યલો લાઈટ છે, આ વિવેક શીખવાડવો જ જોઈએ. અત્યારે હવે સમય એટલો ખરાબ આવી રહ્યો છે, ઉપરથી બધું રૂડું રૂપાળું સારું અને સુંદર લાગે છે. ઉપરથી તમે જો તો આખી દુનિયામાં લાગે જાણે બધા દેવદૂતો ફરતા હોય એવા, પણ આ દેવદૂત ધોળા કપડામાં કયો શેતાન છુપાયેલો છે આપણને ખબર નથી પડતી. એટલા માટે આ શાસ્ત્રની વાત આપણને ડગલે ને પગલે ચેતવે છે, સાવધાન કરે છે. સ્ત્રી ભક્તો કેવા હતા? સ્ત્રી ભક્તોમાં સત્સંગ કરાવતા હતા, પુરુષોમાં નહીં, પુરુષ ભક્તો પુરુષોમાં. હરિમરજી મેં વર્તત દિન રાતી, અખંડ ભગવાનની મરજીને સમજનારા હતા. વિષય માત્ર કહાવત જીતના, જગતના જેટલા ભોગ પદાર્થ વિષય છે, ઉલટે અન્ન જો દેખાવત, ઉલટી કરેલા અન્નની જેમ જોનારા હતા. અને તેને લીધે જ તે બધી બાઈઓ મોટેરી કહેવાતી હતી. જેવો મુક્તાનંદ સ્વામીનો, ગોપાળાનંદ સ્વામીનો મહિમા, એવો જ મોટો જીવબા લાડુબાનો મહિમા છે. અરે આજે પણ એવા જીવબા લાડુબા જેવા મોટેરા સ્ત્રી ભક્તો છે. માટે સ્ત્રી ભક્તો એવા સ્ત્રી ભક્તોનો સમાગમ કરે, પુરુષ ભક્તો પુરુષ ભક્તોનો સમાગમ કરે. શ્રીહરિ અને શ્રીહરિના ધામ વિના બીજા જેટલા ભોગ છે ને, તેને તે મોટા રોગ જેવા સમજતા, ભોગને રોગ માનતા હતા. સ્ત્રી ભક્તો ભોગથી દૂર રહેતા હતા અને તે ભોગોને જન્મ મરણરૂપ મહાસંકટ દેખતા હતા, કે જો આ ભોગ અડ્યાને તો આ ભોગમાંથી જન્મ ને મરણનું મહાસંકટ ઊભું થશે. એમ જાણી જેમ સંતો ભોગ માત્રથી દૂર રહે છે, ત્યાગ અને વૈરાગ્યનો માર્ગ રાખે છે, એવી રીતે આ બધી મોટેરી બાઈઓ હતી. તેમણે પદાર્થ માત્રનો, પુરુષ માત્રનો, રાગ માત્રનો, વસ્તુ માત્રનો ત્યાગ રાખી સાદુ જીવન, સરળ જીવન, તપોમય જીવન જીવી અને મહારાજને રાજી કરી લીધા. આજે પણ લોયાધામ પરિવારમાં ઘણા એવા સ્ત્રી ભક્તો છે. પૂજ્યપાદ ગુરુજીએ ટકોર કરી શિક્ષાપત્રી ભાષ્યમાં કથા દરમિયાન કે આટલા બધા સંતો છે, આ દીકરાઓને, નવી પેઢીને, પુરુષોને સાચવનારા છે, પણ બહેનોને સાચવનારા કોઈક સ્ત્રી ભક્તો પણ તૈયાર કરવા પડશે ને. ગુરુજીએ ટકોર કરી કે હવે સ્ત્રી ભક્તોએ આના માટે કમર કસવી પડશે, સંસાર છોડી ત્યાગનો માર્ગ સ્વીકારી અને સ્ત્રી ભક્તોને મહારાજ, મોટા પુરુષ, સંતો, ભક્તો ઓળખાય એના માટે દાખલો કરવો પડશે. કોણ તૈયાર છે? અને પૂજ્યપાદ ગુરુજીની ટકોર અને 8 જેટલા નામ આવે, વંદન કરવાનું મન થાય, પણ તૈયારી રાખવી પડશે. પૂજ્યપાદ ગુરુજીએ ટકોર કરી છે ને, એ સાર્થક કરવી પડશે. આપણે આટલો મોટો લોયાધામ પરિવાર છે, સ્ત્રી ભક્તોનું પોષણ, સ્ત્રી ભક્તોનો સત્સંગનો વિકાસ એ સ્ત્રી ભક્તો દ્વારા જ થવાનો છે. શ્રીજી મહારાજની કરેલી રીત છે, આ વૈદિક સંસ્કૃતિ છે. માટે શ્રીજી મહારાજની આ રીત હતી, મોટા પુરુષોની આ રીત હતી, અને એ રીતમાં જે જે ચાલે છે, સુખિયા થાય છે, કલ્યાણ સુધી પહોંચે છે, રીતને તોડે છે, થોડા દિવસ સુખ ભોગવે છે અને જાજુ પાછળ દુઃખ ભોગવે છે. હરિભક્ત પુરુષોમાં પણ જેને જેટલો સંસારનો અભાવ હોય તે તેટલા મોટા કહેવાતા. ધન દોલત અપારહી બ્રહ્માંડ મેં જે રહાય, મોક્ષ મગ કે વિઘ્ન યહમ હરિજન જાનત તાય. આ બ્રહ્માંડમાં ધન દોલત સંપત્તિ ઘણી બધી છે, પણ જે ભગવાનના ભક્ત છે એ બધી સંપત્તિને મોક્ષના માર્ગમાં વિઘ્નરૂપ જાણે છે.
જેને જેટલો જગતનો અભાવ હોય, સત્સંગમાં જેટલી પ્રીતિ હોય અને ધર્મનિયમમાં પણ એ જ દ્રઢ એ જ રીતે દ્રઢપણે રહેતો હોય તે ભક્ત પવિત્ર છે. ઘેર ઘેર ફરનારા બીજા ગુરુઓનો તો કોઈ પાર નથી. જો પાછી વાત આવી દાદા, જ્યાં જ્યાં વાત આવે છે ને શાસ્ત્રમાં બંને વાત જોડે ચાલે છે, લાલ લાઇટ અને ગ્રીન લાઇટ. રૂચિવાળા ભક્તની વાત આવી, અરુચિવાળાની પણ વાત આવી, ભાવવાળાની વાત આવી, અભાવવાળાની પણ વાત આવી, ગુણ લેનારાની વાત આવી, અવગુણ લેનારાની વાત પણ આવી. હવે પાછી શું વાત આવી? સાચા સંતની વાત આવી અને ખોટા સંતની. દરેક બાબતમાં આપણે વિચારીએ છીએ એમાં પણ આપણે સાચું વિચારીએ છીએ કે ખોટું વિચારીએ છીએ, આપણે જોઈએ છીએ એમાં પણ આપણે સાચું જોઈએ છીએ કે ખોટું જોઈએ છીએ. અમેરિકામાં શબ્દ છે ડાયટ, એટલે કે ખાવાનો વિવેક. શુદ્ધ ભાષામાં કહેવું હોય તો ખાવા સંબંધી વિવેક. અમેરિકાના મોટાભાગના માણસો ડાયટિંગને સમજે છે. ક્યાં ખાના, કબ ખાના, કેસે ખાના, કિતના ખાના, બરાબર ને? અમેરિકાના ડાયા માણસો કેટલું ખાવું, ક્યારે ખાવું, કેવી રીતે ખાવું બહુ સારી રીતે સમજે છે. પણ અમેરિકાના કેટલા ડાયા માણસો શું જોવું, કેટલું જોવું, ક્યારે જોવું, કેવી રીતે જોવું, જોવા માટેનો વિવેક, આંખનો વિવેક રાખનારા અમેરિકામાં કેટલા. હવે આ દુનિયા એટલી વિકૃતિથી ભરાઈ રહી છે, જીવ પ્રાણી માત્રના વિકારો સળગી ઉઠે આવી આ દુનિયામાં ચારે બાજુ ચેષ્ટાઓ ચાલી રહી છે. ટીવી, મીડિયા, સિનેમા, થિયેટરો, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, આ બધા જ આપણને ખોટા રસ્તે દોરનારા છે. અને આ દુનિયામાં આપણે રહીએ છીએ એના વગર ચાલતું પણ નથી. હવે હવે એક જ માર્ગ છે, કયો? ચેતતા નર સદા સુખી. આપણે ચેતીને ચાલીએ, સાવધાન થઈને ચાલીએ. તમે ગાડી ચલાવો છો, ભલે ફોન પર વાત કરો છો, કદાચ નાસ્તો પણ કરો છો, પણ સાવધાની રાખીને ગાડી ચલાવો છો. તમને ખબર છે જો એક સેકન્ડ પણ આગળ પાછી મિસ્ટેક થઈને તો મરી જશો. એમાં બધી દુનિયામાં આપણે સાવધાન થઈને જીવવા જેવું છે. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. એટલે પરિવારમાં પણ આજે ઘણા પરિવારની અંદર કોઈ આવી કડવી વાત, આવી કોઈ સાચી વાત કરવાની હિંમત જ નથી કરતા. બધા ડરે છે કોણ સાચું કહેશે, કોણ સાચું બોલશે. બિલાડીના ગળે ઘંટ બાંધશે કોણ? હમણાં પૂજ્ય નિષ્કામ સ્વામીએ 64 પદીની કથામાં સવારે વાત કરી હતી ને, શાંત બ્રહ્મ બિલાડાની વાત, પંચતંત્રની જૂની વાત છે. બિલાડાનું નામ શું પડ્યું? શાંત બ્રહ્મ. બોલો, કેદારનાથની યાત્રા કરી, કંકણ પહેરી, બિલાડો આવ્યો અને પાટલે બેસી ગયો આંખો બંધ કરી, કે હવે તો મેં એકદમ ત્યાગ અને વૈરાગ્યનો માર્ગ લીધો છે, ફલાહાર કરું છું એકલું. ઉંદરો નિર્ભય થઈને ફરવા લાગ્યા, છેલ્લો જે ઉંદર નીકળે એને પકડવાનો. માફ કરજો, દંભ અને પાખંડ કળિયુગમાં માજા મૂકશે. માજા, જેટલો કળિયુગ આગળ વધશે ને એટલું દંભ અને પાખંડ આગળ વધશે. ચેલેન્જ મોટી એ બનશે સાચું શું. આ શાસ્ત્રો આપણને આંખ આપે છે. શાસ્ત્રોની આંખથી સત્યને ઓળખતા જે શીખી જાય ને એ ક્યારેય જગતમાં ભૂલો નથી પડતો. આ એ શાસ્ત્રો છે જે શ્રીજી મહારાજની હયાતીમાં લખાયેલા છે. આ એ શાસ્ત્રો છે નક્ષિક સત્યની મૂર્તિ એવા સંતો દ્વારા, ભગવાનના સાક્ષાત્કારથી લખાયેલા શાસ્ત્રો છે. એટલે તો આ દરરોજ આપણે વાંચવાના છે. તમારે ને મારે આ શાસ્ત્રોના અંજવાળામાં, શાસ્ત્ર અરીસાનું કામ કરે છે. યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રમ તસ્ય કરોતિ કિમ, લોચનાભ્યામ વિહીનસ્ય દર્પણ કિમ કરિષ્યતિ. અરીસાની સામે આપણે એટલે જઈએ છીએ, આપણો ચહેરો ક્યાં બરાબર છે, ક્યાં બરાબર નથી જોવા માટે આ શાસ્ત્રો મારે અને તમારે એટલા માટે વાંચવાના છે. આપણે ક્યાં આપણું જીવન ઢંગવાળું છે અને ક્યાં ઢંગ વિનાનું છે, આટલું જ આપણે જો શીખી જશું ને, આટલી ખબર પડી જશે ને તો પણ ઘણું કામ થઈ જશે. માટે આવી વાત કરવી, પરિવારમાં પણ બધાને કરવી, ભેગા થઈને સાચું શું ખોટું શું. કેવી વાત કરે છે? ઘર ઘર ફરનારા ગુરુઓનો તો પાર નથી, મનમાં સત્ય અસત્યનો કંઈ વિવેક હોતો નથી, માત્ર પેટ ભરવાનું એક તાન હોય છે,
તેમના શિષ્યો પણ તેવા જ પેટ ભરનારા હોય છે અને વિષય સુખ ભોગવનારા હોય છે, પછી મરીને ભલેને યમપુરીમાં જવું પડે. તેમને યમપુરીનો કોઈ ભય કે ભાર દેખાતો જ નથી. આવા ગુરુઓનો કોઈ પાર નથી, આવા સાધુઓનો કોઈ પાર નથી. સાચા સાધુ મળે એ ભગવાનની મોટામાં મોટી કૃપા. આપણે ભાગ્યશાળી, આપણને સાચા સંત મળ્યા છે, પૂજ્યપાદ ગુરુદેવ જેવા આ બધા બ્રહ્મનિષ્ઠ સંતો મળ્યા છે, આવા ભક્તો મળ્યા છે. તેમ છતાં વાલા ભક્તો, આ શાસ્ત્રની વાત દરરોજ સાંભળવી, દરરોજ વિચારવી, પાકી કરવી, ક્યારે આપણે કોઈ જગ્યાએ ભૂલા પડી જઈએ નહીં એનું હંમેશા ધ્યાન રાખવું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમ પુરમાં શ્રીહરિ નારથી ઉંટવાડા થઈને બુધે જ પધાર્યા, ત્યાં સહુને જમાડ્યા, એ નામે સાતમો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે. માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.